સુરતના પૂણા સરદાર માર્કેટની બાજુમાં આવેલા અવધ ટેક્સટાઇલ માર્કેટમાં આવેલી કાપડ વેપારીની દુકાનમાંથી પાછળની બારીનો કાચ તોડી ચોર કાઉન્ટર ટેબલના ઉપલા ખાનામાં દુકાનદારે મૂકેલા વકરાના રૂપિયા 2.21 લાખ ચોરી ફરાર થઈ ગયો હતો. જે બનાવમાં પૂણા પોલીસે 2 આરોપીની ધરપકડ કરી ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો છે. રાજસ્થાનના વતની અને સુરતમાં ગોડોદરા વિનાયક હાઇટ્સ F404માં રહેતા 38 વર્ષીય શંકરભાઈ બુદ્ધમલ સેની નામના સુનિલ સાથે પૂણા સરદાર માર્કેટની બાજુમાં આવેલ અવધ ટેક્સટાઇલ માર્કેટની દુકાન નંબર 2037-2038માં કાપડનો વેપાર કરે છે. ગત સવારે 10 વાગે બંને ભાઈ માર્કેટની નીચે પહોંચ્યા તે સમયે જ તેમની દુકાનના માલિકનો ફોન આવ્યો હતો કે તમારી દુકાનની પાછળ બારીનો કાચ તૂટેલો છે. આથી બંને ભાઈ ઉપર દોડી ગયા હતા અને દુકાનનું તાળું ખોલી અંદર જોયું તો પાછળની બારીનો કાચ તૂટેલો હતો અને કાઉન્ટરના બધા ખાના ખુલ્લા હતા. શંકરભાઈએ સોમવારે રાત્રે વકરાના રૂપિયા 2,20,700 કાઉન્ટરમાં ઉપલા ખાનામાં મૂક્યા હતા તે નજરે ચડી જતા અને ખાનાની ચાવી પણ ખાનામાંથી જ મળતા ચોરી થયાની જાણ થઈ હતી. બનાવ અંગે શંકરભાઈએ બાદમાં પૂણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પૂણા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી પેટ્રોલિંગ દરમિયાન ગણતરીના દિવસોમાં 2 ઘરફોડિયા મોહમ્મદ ઉમર ઇલિયાદ શેખ અને શાહવાઝ ઝાકીર અંસારીને ઝડપી પાડી તેઓ પાસેથી રોકડા 37,130 તથા ચોરીના રૂપિયાની ખરીદેલા 2 મોબાઈલ ચાંદીની લક્કી મળી કુલ રૂપિયા 71,130નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુનિલ પાટીલ સાથે હિતેશ પ્રજાપતિ, સમય મીડિયા ન્યૂઝ, સુરત.